महासती सीता चरित्र आधारित पुस्तक तमाच, लेखन वर्धमान तपोनिधि आचार्य देव श्रीमद विजय भुवन भानु सुरीश्वरजी महाराजा। जीवन में विचारजो, दुख के संकड़ामण वखते दीकरा दीकरी ने के दीकरानी माता ने अवसरोचित विवेक शीखवानु करूं छे खरूं, या स्वयं अवसरोचित विवेक सूझे छे खरो? माटे कहो, अवसरोचित विवेक माटे स्वस्थता जोईए। श्रेणिक राजा ने महानालायक पुत्र कौणिक मळ्यो छे अने महालायक पुत्र अभयकुमार मळ्यो छे। एमाथी महालायक अभयकुमार दीक्षानी मागणी करे छे, कहे छे, कहो पिताजी, हूँ राज्य लऊं तो मने दीक्षा न मळे एम भगवान कहे छे, अने राज्यश्री ए नरकश्री, तो महावीर प्रभुना भक्त, तमे हूँ राज्य लईने नरके जाऊं एवं इच्छो छो के हूँ चारित्र लय अने सदगति पामूं मोक्ष पामूं एवं इच्छो छो? राजा श्रेणीके तरत ज विवेक दर्शाव्यो के ना दीकरा, तू राज्य लईने नरके जाय એવું હું ઈચ્છતો નથી, હું તો ઈચ્છું છું કે તું ચારિત્ર લઈને મોક્ષે જાય। બસ ત્યાં તરત જ અભયકુમાર પિતાને ચારિત્ર અપાવવા વિનંતી કરે છે અને શ્રેણિક તરત એનો વરઘોડો કાઢી પ્રભુ પાસે લઈ જઈ પ્રભુને કહે છે, ભગવાન, આ આપને હું શિષ્ય ભિક્ષા આપું છું, આને ચારિત્ર આપવા કૃપા કરો। આ પિતા પુત્ર કઈ દુનિયાના માનવીઓ! શ્રેણિકની ઉચ્ચ ગણતરી! હવે કોણિકની જો હુકમી કદાચ ચાલે એવી શ્રેણિક પર આપત્તિ આવે તો? છતાં શ્રેણિક રાજાએ આ વિવેક કર્યો કે પોતાની સુંદર સેવા કરનારો મહાલાયક પુત્ર અભયકુમાર રાજ્ય પામી અને દુર્ગતિમાં જાય એ બરાબર નહીં, ભલે એ ચારિત્ર પામીને મોક્ષે જાય, મારું તો મારા કર્મે થવું હશે તે થશે, મારા સ્વાર્થમાં હું તેનું આત્મહિત હણી ન નાખું, એના આત્મહિતમાં હું અંતરાય ન કરું। સ્વસ્થ મન વિના આ અણમોલ વિવેક ન આવડે। જુઓ છો ને, આજે કેટલાય મા બાપ વિરાગી દીકરાને દીક્ષામાં અંતરાય કરે છે, કેમ કે એ સ્વાર્થમાં માયામાં અસ્વસ્થ છે। અસ્વસ્થતા અનેક પ્રકારની અસત કલ્પનાઓની વિટંબણાને લીધે છે। છોકરો દીક્ષા લઈ લે તો મારું શું થાય? મને ઘડપણમાં પાળે કોણ, પોષે કોણ? પણ એને ખબર નથી કે તારું પુણ્ય નહીં હોય તો છોકરો પરણીને તારાથી જુદો થશે અને પછી તારી સામુઈ નહીં જુએ। કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુ ના અજવાળા।